નવલકથા અંતસ્ફૂર્ણા ધ રેસ અગેન્સ્ટ ઇમોશન્સ પુસ્તકનું વિમોચન મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભાવનગર મેગાણી ઓડિટોરિયમ હોલ ખાતે કરવામાં આવ્યું. આજે તારીખ 1 ઓક્ટોબર 2023 અને રવિવારના રોજ 3:30 કલાકે ઝવેરચંદ મેઘાણી હોલ ખાતે મારી નવલકથા અંતસ્ફૂર્ણા ધ રેસ અગેન્સ્ટ ઇમોશન્સનું વિમોચન થવા જઈ રહ્યું છે. વિમોચક તરીકે ગુજરાતના પ્રખ્યાત સાહિત્યકાર એવા ડૉક્ટર શરદ ઠાકોર સાહેબ તેમજ ભાવનગરના 5 વારના સંસદ સભ્ય અને વાચક તેમજ મહાન વ્યક્તિ એવા રાજુભાઈ રાણા એ સહિત શહેરના વિવિધ સામાજિક શૈક્ષણિક સંસ્થાના આગેવાનો અને વિશિષ્ટ લાયકાતો ધરાવતા ભાવનાજનો ઉપસ્થિત રહેવાના છે. આ નવલકથા જે છે એ ભાવનગરના પરિવેશની અંદર આજુબાજુ ચાલી રહી છે. આજથી 40-50 વર્ષ પહેલાંના ભાવનગરની ભૌગોલિક સ્થિતિ, એના તળપદા વ્યવહારો, ત્યારની રેલવેની વસાહતો અને રિચર્ડ પ્રોક્ટર સિમ્સ અને વિલિયમ ઇમર્સન જેવા ભાવનગરના એન્જિનિયરો અને આર્ટિગેટો એને પણ ઉજાગર કરતી બેકગ્રાઉન્ડની અંદર આખું ભાવનગર ચાલતું રહે છે અને આગળ એની નવલકથા જે છે એનો પ્રવાહ ચાલતો રહે છે. નવલકથાની વાર્તા કંઈક આ પ્રકારની છે કે ભાવનગરના જે ચારેય અંતિમ સ્થાનો જે છે, વિવિધ ધર્મના અંતિમ સ્થાનો, એના ચાર ભૂતો એક મુન્ના નામના સબ્જેક્ટની અંતસ્ફૂર્ણા બનવાની જવાબદારી ભગવાન એમને સોંપે છે અને એક દેવલ નામની ડાકણને મુન્ના નામના સબ્જેક્ટની લાગણી બનવાની જવાબદારી સોંપે છે અને પછી સર્જાય છે લાગણી અને અંતસ્ફૂર્ણાનો જંગ. આ જંગ દરેક માણસની અંદર ક્યારેક ને ક્યારેક ચાલતો જ રહેતો હોય છે અને અવિરત ચાલતો રહેતો હોય છે. દરેક હ્યુમન જે હોય એના મન અને એની લાગણી એ બે વસ્તુથી વિચારીને હંમેશા કાર્ય કરતો હોય છે. એટલે ક્યારે લાગણીથી વિચારવું જોઈએ અને ક્યારે પોતાની સ્ફૂર્ણાથી વિચારવું જોઈએ એની ઉપર આપણી જીવનની સફળતાનો આધાર રહ્યો છે. એના કારણે આજના યુવાનોને પ્રોત્સાહન મળે એ માટેની આ નવલકથા જે છે એ યુવકોને વાંચવા જેવી છે, એટલું કહીને વિરમું છું.